बच्चा स्वर्ग करिए प्रतिक्रमे आप शुरू करवा जाइए जी आनो लाल पेन नु ढक्कन पाछन छ अजी लाल पेन आवाज શું લખે છે કે ત્રિકોણની ત્રિકોણમાં જો કોઈક એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો સાબિત કરો કે પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો એટલે કાટખૂણો સાબિત કરવાનો કીધું શું કીધું છે તો આવું લખ્યું હોય કે કાટખૂણો સાબિત કરવાનો છે સાબિત કરો કે પહેલી બાજુ જે છે એની સામેનો ખૂણો કાટખૂણો હોય એટલે સમજી લેવાનું તમારે પ્રતિપ્રમેય છે અને બીજું અથવા આ રીતે પણ પ્રશ્ન પૂછે કે પાયથાગોરસનો પ્રમેયનું પ્રતિપ આવું પૂછે તો પણ સમજી લેવાનું કે તમારે આ પ્રતિપ્રમેય જ છે તો અહીંયા જેવું ત્રિકોણ લખ્યું તો આપણે ત્રિકોણ દોર્યું ત્રિકોણ એ બી સી એમાં કે કણનો વર્ગ એટલે અહીંયા બે ત્રિકોણ દોરી કાઢ્યા છે આપણે એ બી અને સી કણ એટલે કોણ તો કે એ થી સી તો લખ્યું એ થી સી કાટખૂણો બનાવતી બે બાજુ એટલે કે એલ જે બનતો હોય એનો સરવાળો આ રીતે કરીને એલ બને કે નહીં તો એ બી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ આ એનો થઈ ગયો એની જે બાજુ છે પહેલી બાજુને સામેનો ખૂણો એટલે કે આ પહેલી બાજુ થઈ એની સામેનો ખૂણો શું હોય કાટખૂણો હોય એવું આપણે સાબિત કરવાનું છે તો હવે સાબિત કરવા માટે આપણે આના ચહેરા જેવો બીજો એક ત્રિકોણ બનાવવો પડશે તો જેવો આ ત્રિકોણ દોર્યો છે એવો ને એવો અહીંયા ગાડી મેં કરી નાખ્યો પી ક્યુ અને આર જેવી અહીંયા બાજુ એવી અહીંયા બાજુ જેટલી આ બાજુ છે એટલી આ બાજુ આ બે બાજુ સરખી રહે એવું તમે પી ક્યુ આર ધાર્યો છે શું છે ધારે છે એટલે સાબિત કરો કે પી ક્યુ આર રચ્યો એમાં ક્યુ શું છે કાટખૂણો હોય પી ક્યુ જેટલો હશે એટલો કોણ હશે એ થી બી હશે જેટલો ક્યુ આર હશે એટલો મારો શું હશે બી સી હશે તો આવું મેં અહીંયા ગાડી ધારી દીધેલ છે ઓકે થોડાક આગળ જઈએ હવે તમે પી ક્યુ આરમાં તો તમે કહી દીધું કે ક્યુ કેવો છે નેવનો ખૂણો છે તો ક્યુ નેવનો ખૂણો હશે તો હું અહીંયા ગાડી એકવાર ફરી ત્રિકોણ દોરું છું આછો તમે અહીંયા ગાડી જોઈ શકો છો કે ક્યુ નેવનો પી અને આર તો અહીંયા ક્યુ અહીંયા ગાડી આપણે કરી નાખીએ નેવું તો અહીંયા ગાડી કરી નાખીએ આપણે ઉપર પી અને આર પી આ તમારો પી છે અને આ તમારો આર છે તો આ રીતે મેં ત્રિકોણ લખ્યો તો કાટખૂણાના નિયમ પ્રમાણે પાયથાગોરસના નિયમ પ્રમાણે શું થશે તો કે એલ બને એનો સરવાળો તો પી ક્યુ અને ક્યુ આર તો જો પી ક્યુ અને ક્યુ આર નો સરવાળો બરાબર શું થઈ ગયો પી આર શું થયું કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તો ક્યુ આર એટલે કોણ ક્યુ આર એટલે કોણ હવે આ જ રીતે તમારો એબીસી હતો કે નહીં આ જ રીતે તમારો શું હતો અહીંયા ગાડી એ બી સી હતો આ ત્રિકોણ તમારો મેન એ બી અને સી તો કે એ અહીંયા લખી કાઢું બી અને સી હવે તમે વિચારો તો કે પી ક્યુ તો શું લખાશે મારે એ બી લખવો પડશે ક્યુ આર તો મારે શું લખવું પડશે બી સી લખવો પડશે તો કે આ રીતે લખવાના બરાબર અને આ જે છે એમની એમ જ તો કે આ બંને બાજુને આ બંને બાજુને બરાબર મેળ બેસાડીએ તો પી આર જે વર્ગ છે એ બરાબર કોણ હશે એસી નો વર્ગ બરાબર હશે એટલે કે એસી નો વર્ગ બરાબર શું બનશે પી આર નો વર્ગ બનશે બંનેનો વર્ગ વર્ગ ઉડી ગયો એટલે એસી બરાબર પી આર હવે એસી પી આર થઈ ગયા પી ક્યુ બરાબર એ બી થઈ ગયા ક્યુ આર બરાબર બી સી થઈ ગયા આ બાજુ સરખી આ બાજુ સરખી ને આ બાજુ એટલે ત્રણે ત્રણ બાજુ સરખી થાય એટલે બાબા પ્રમેય પ્રમાણે બરાબર એ બી સી અને પી ક્યુ આર શું થઈ ગયા એકરૂપ ત્રિકોણ બની ગયા એ બી એવો પી ક્યુ બી સી એવો ક્યુ આર એસી એવો પી આર બરાબર એકરૂપતાની શરતો બાબા પ્રમાણે બાજુ 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 શરત મુજબ ત્રિકોણ કેવા થઈ ગયા એ બી સી અને પી ક્યુ આર સરખા થઈ ગયા જેવું આનું થોબડું એવું ઓલાનું થોબડું જેટલી બાજુ આટલી એટલી જ બાજુ ઓલાની એવું થઈ ગયું તો અહીંયા ગાડી જો ક્યુ કાટખૂણો હશે તો આનો બી પણ શું હશે કાટખૂણો હશે એટલે બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ એટલે જો ક્યુ નેવ તો બી પણ નેવ જ ગણાશે આ તમારો પ્રતિપ્રમેય છે